નવરાત્રિના પ્રથમ નોરતે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા 300 જેટલી વિધવા બહેનોને વિધવા સહાય આપવાના હુકમો કર્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લામાં નવરાત્રિ પર્વની ઉજવણીની શરૂઆત અનોખી રીતે કરી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજના અને સુવિધાનો લાભ મળે તેવા કાર્યમાં તેઓ હંમેશા અગ્રેસર હોય છે અને આજે પવિત્ર તહેવાર નવરાત્રિના પ્રથમ દિવસને યાદગાર બનાવવા માટે સમગ્ર જિલ્લામાં એક સાથે વિધવા માતા બહેનોને સરકાર તરફથી મળતી મદદ પહોંચાડવા માટે આજે પેન્શનના હુકમો આપવામાં આવ્યા હતા. ધાનેરા પ્રાંત કચેરી ખાતે આજે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર, ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડી અને નાયબ મામલતદાર ડી કે પટેલ દ્વારા ધાનેરા શહેરની 15 જેટલી બહેનો તેમજ ધાનેરા તાલુકાના થાવર ગામની 10 બહેનોને આજે વિધવા સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વિધવા માતા બહેનો માટે ખાસ માસિક 1200 રૂપિયાની રકમ આર્થિક સહાય માટે આપવાની હોય છે. ધાનેરા વહીવટીતંત્ર દ્વારા આવી 300 જેટલી વિધવા માતા બહેનોને કેસો વિના વિલંબે મંજૂર કરી આજે પહેલા નોરતે તેમને વિધવા સહાયના હુકમો આપી સાચા અર્થમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરી છે. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે વિધવા સહાય તેમજ વૃદ્ધ પેન્શન યોજના માટે ધાનેરા તાલુકાના દરેક ગામમાંથી જરૂરિયાતમંદના કેસો મંજૂર કરવા માટે ધાનેરા વહીવટીતંત્ર સજ્જ છે. માન્ય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાની સૂચનાના અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું. આજના દિવસમાં 267 બહેનોને વિધવા સહાયના હુકમો ધાનેરા શહેર તથા તાલુકામાં વિતરણ કરવામાં આવેલ છે. આ સિવાય પણ હજુ વિગત જે પણ બહેનો લાયકાત ધરાવતા હોય તેઓ હજુ પણ અરજી કરી શકે છે. તેમની અરજીઓ મેળવી અને સત્વરે તેમને સહાય મળે તે મુજબની કાર્યવાહી અમારી કચેરીથી કરવામાં આવશે.